हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના કાકતરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ જેનું નામ છે પ્રાણીઓમાં વિકોષણ. એમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે મનુષ્યમાં પાચનની ક્રિયા છે એમાં જે મનુષ્યના પાચનનો માર્ગ છે એ પાચન માર્ગમાં કયા કયા અંગો આવે છે અને એ પાચન માર્ગમાં જ્યારે ખોરાક પહોંચે છે ત્યારે એ ખોરાક ઉપર કઈ કઈ ક્રિયાઓ થાય છે અને તેના ખોરાકના કયા કયા ઘટકોનું પાચન થાય છે એમાં આપણે જોયું હતું કે મોં અને મુખગુહામાંથી ખોરાક જે છે એ અન્નનળીમાં જાય છે અને અન્નનળીમાંથી ખોરાક જઠરમાં પહોંચે છે અને જઠરમાં તેના ઉપર શું ક્રિયા થાય છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જઠરમાંથી ખોરાકનું પાચન કરીએ બરાબર, ત્યારબાદ એ ખોરાક જે છે એ ક્યાં અંગમાં આવે છે તો કે જઠરમાંથી કોઈ જે કંઈ ખોરાક છે ત્યાં તેના ઉપર ક્રિયા થઈને ત્યારબાદ ખોરાક જે આવે છે નાના આંતરડામાં આવે છે. હવે આ નાના આંતરડાની કયા પ્રકારની રચના હોય છે તે કેવું હોય છે અને તેમાં ખોરાક પર શું ક્રિયા થાય છે એ હવે આપણે જોવાનું છે. તો જોઈએ કે નાના આંતરડામાં ખોરાક પર શું ક્રિયા થાય છે અને તેની રચના કેવી હોય છે. તો કે એ નાનું આંતરડું એ અત્યંત ગૂંચવાડામય અને 7.5 મીટર લાંબુ છે. જો નાના આંતરડાની રચના કેવી હોય છે તો કે નાનું આંતરડું જે છે એ ગૂંચવાડામય હોય છે. એ ગૂંચવાડામય એટલે શું કે એક પ્રકારનું ઝાડા જેવું, એક પ્રકારનું ગૂંચવું કેવું એ બીજા સાથે તારનું, તમે ગૂંચવું જોયું હશે તો તારનું ગૂંચવું જે છે એ કેવી રીતે એકબીજા સાથે ત્યાં ગૂંચવાડામય એવી રીતે ત્યાં એ ગોઠવાયેલું હોય એ જ રીતે આ જે નાનું આંતરડું છે એની પણ ત્યાં રચના કેવી છે તો કે એ જે છે એક ત્યાં દોરી કે તારનું ગૂંચવું કેવું હોય ત્યારે આ એની ત્યાં એ ગુજરાત સ્વરૂપે તે ત્યાં ગોઠવાયેલું હોય છે અને તે 7.5 મીટર લાંબુ છે. આ બાબત ખાસ પૂછાય છે કે નાનું આંતરડું છે કેટલું લાંબુ છે વિકલ્પોમાં કે અથવા જ્યાં આ તફાવત આવે કે નાનું આંતરડું અને મોટા આંતરડાનો તફાવત આવો તો ખાસ કે નાના આંતરડાની લંબાઈ છે 7.5 મીટર. તે યકૃત અને સ્વાદુપિંડના સ્રાવો મેળવે છે. આ જે નાનું આંતરડું છે એમાં યકૃત અને સ્વાદુપિંડ આ બે ગ્રંથિઓ આવેલી છે અને આ બે ગ્રંથિઓમાંથી જે કંઈ પણ સ્ત્રાવો સ્ત્રાવો એટલે કે આ બે ગ્રંથિઓમાંથી જે કંઈ પણ રસો ઉત્પન્ન થાય છે એ રસો જે છે એ નાનું આંતરડું મેળવે છે. સાથે સાથે તેની દીવાલ પણ ત્યાં રસોનો સ્ત્રાવ કરે છે. આ સિવાય જે નાનું આંતરડા જે એ નાના આંતરડાની જે દીવાલ છે એ દીવાલ પણ ત્યાં એ ખોરાકમાં જે રહેલા પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોનું પાચન કરવા માટેના એ જે પાચક રસોનો તેની દીવાલ પણ સ્ત્રાવ કરે છે. એટલે કે નાના આંતરડાની જે દીવાલ છે એ દીવાલ પણ અમુક પ્રકારના ખાસ રસોનો સ્ત્રાવ કરે છે. યકૃત એ ત્યાં લાલા સ્પર્ધા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ત્યાં ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. હવે અહીંયા આપણે યકૃત અને સ્વાદુપિંડ વિશે જોવાનું છે કે આ બે ગ્રંથિઓ છે એનું શું કાર્ય છે અને કેવા પ્રકારની રચના હોય છે અને શરીરમાં કયા ભાગમાં આવેલું છે. તો યકૃત જે છે એ કેવી હોય છે તો કે યકૃત જે છે એ લાલા સ્પર્ધા બદામી રંગની ઉદરમાં, ઉદર એટલે કે પેટ, આપણો જે પેટનો ભાગ છે એ ત્યાં ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. કે યકૃત જે છે એનો રંગ કેવો હોય છે તો કે તેનો રંગ હોય છે લાલા સ્પર્ધા બદામી રંગની ગ્રંથિ છે યકૃત અને તે આપણું જે ઉદર છે એ ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગ તરફ આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. આ બાબત પર ખાસ એમની બાકીના પ્રશ્નમાં કે વિકલ્પોમાં પૂછાઈ શકે છે કે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો કે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે અને આ જે યકૃત છે એ કયા પ્રકારના રસનો સ્ત્રાવ કરે છે તો કે યકૃત જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને આ જે પિત્તરસ છે એ યકૃતમાં ક્યાં સંગ્રહાયેલ હોય છે તો કે આ જે પિત્તરસ છે એ ત્યાં પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલો હોય છે. એટલે કે યકૃત જે છે એ ખાસ કરીને શેનો સ્ત્રાવ કરે છે તો કે યકૃત જે છે એ ત્યાં પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને આ પિત્તરસ જે છે ક્યાં સંગ્રહાયેલો હોય છે તો કે આ જે પિત્તરસ છે એ ત્યાં પિત્તાશય નામની કોથળીમાં સંગ્રહાયેલો હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે અને આ પિત્તરસનું કાર્ય શું છે તો કે આ જે પિત્તરસ છે એ ખોરાકમાં જે પ્રોટીન રહેલું છે અથવા તો એ ખોરાકમાં જે ચરબી રહેલું છે
ચરબી ના પાચન માં મહત્વનો ભાગ ભજવે છે કે જ્યારે ખોરાક જે છે એ જઠર માંથી ત્યાં નાના આંતરડા માં પ્રવેશ કરે છે ત્યારે એમાં આ જે પિત્રસ છે એ પિત્રસ નો સ્ત્રાવ થાય છે અને આ પિત્રસ જે છે એ ખોરાક માં રહેલા ચરબી ના ઘટકો ને ખોરાક માં રહેલા ચરબી ના પોષક દ્રવ્યો નું ત્યાં એનું શું કરે છે સંપૂર્ણ રીતે ત્યાં તેનું પાચન કરી નાખે છે. એટલે આ પ્રશ્ન પણ ખાસ ત્યાં પૂછાઈ શકે છે કે ચરબી નું કાર્ય એ ત્યાં આ ચરબી ના પાચન માટે શું જવાબદાર છે તો કે ચરબી ના પાચન માટે ત્યાં પિત્રસ જવાબદાર છે. સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. હવે આપણે અહીંયા યકૃત વિશે જોઈ લીધું છે, હવે આપણે જોવાનું છે સ્વાદુપિંડ વિશે. સ્વાદુપિંડ ની રચના કેવી હોય છે અને એ ત્યાં કયા કયા પ્રકારના રસોનો સ્ત્રાવ કરે છે. તો કે સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ત્યાં ગ્રંથિ છે. સ્વાદુપિંડ એ પણ મોટી અને એનો રંગ કેવો હોય છે, આછા બદામી રંગની ગ્રંથિ છે. પણ આ બે ગ્રંથિ માંથી સૌથી મોટી કોણ, તો કે સૌથી મોટી જે ગ્રંથિ છે એ યકૃત છે. પરંતુ સ્વાદુપિંડ પણ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. હવે સ્વાદુરસનું શું કાર્ય છે? હવે જે સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડમાંથી જે રસ સ્ત્રવે છે, સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસનું સ્ત્રાવ કરે છે. એટલે કે નાના આંતરડામાં સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસને ત્યાં ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. અને આ જે સ્વાદુરસ છે એ ખોરાક પર શું કાર્ય કરે છે? તો કે આ સ્વાદુરસ જે છે એ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે છે. આપણા ખોરાક જ્યારે જઠરમાંથી નાના આંતરડામાં પહોંચે છે એટલે આ ખોરાકમાં રહેલા જે પોષક દ્રવ્યો છે કે જે કાર્બોદિત છે, પ્રોટીન છે અને ચરબી છે, આ ત્રણેય જે પોષક દ્રવ્યો છે એનું પાચન કરવામાં જે સ્વાદુરસ જે છે આ ત્રણેય પોષક દ્રવ્યો ઉપર કાર્ય કરે છે. અને આ ત્રણેય પોષક દ્રવ્યોનું ત્યાં સંપૂર્ણ રીતે પાચન કરીને તેને સરળ સ્વરૂપમાં એના જે જટિલ ઘટકો હોય છે એના એની પર ક્રિયા કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરે છે. નાના આંતરડાના પાચક રસો ત્યાં ખોરાકના ઘટકોનું પાચન કરે છે. નાના આંતરડાના જે કંઈ પણ પાચક રસો હોય છે, આપણે જોયું કે જે નાનું આંતરડું છે એમાં યકૃત અને સ્વાદુપિંડના જે કંઈ પણ સ્ત્રાવો છે એ નાના આંતરડામાં જે ત્યાં ઉત્પન્ન થાય છે અને જેમાં છે પિત્તરસ અને સ્વાદુરસ. ત્યારબાદ આપણે જોયું કે જે નાના આંતરડાની દીવાલ છે એ પણ અમુક જે ખાસ રસો છે એનો સ્ત્રાવ કરે છે. તો નાના આંતરડાની દીવાલમાંથી જે રસોનો સ્ત્રાવ થાય છે આ રસ જે છે શું કાર્ય કરે છે? તો કે નાના આંતરડાના પાચક રસો જે છે એ ખોરાકના ઘટકોનું પાચન કરે છે. એટલે ખોરાકમાં જે કોઈ પણ ઘટકો રહેલા છે, પછી કાર્બોદિત હોય, ચરબી હોય, પ્રોટીન હોય, વિટામિન હોય, કે ખોરાકમાં રહેલા જે કંઈ પણ ઘટકો છે આ દરેક ઘટકોનું શું કરે છે? પાચન કરે છે. ત્યાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ત્યાં પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડમાં રૂપાંતર થાય છે, ફેરવાય છે. એટલે કે અહીંયા હવે આપણે કીધું છે કે નાના આંતરડાના જે કંઈ પણ પાચક રસો છે એનું એ પાચક રસો છે જે ખોરાકમાં રહેલા ઘટકોનું રૂપાંતરિત કરે છે અને રૂપાંતર કરીને એને શેમાં ફેરવે છે. તો અહીંયા આપેલું છે કે જે કાર્બોદિત છે એ તે કાર્બોદિતનું સંપૂર્ણ રીતે પાચન થઈ જાય છે. એ કાર્બોદિતને ત્યાં ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર કરે છે અને ચરબીનું પાચન થઈને ત્યાં ચરબીનું રૂપાંતર કરીને તેને ફેટી એસિડમાં ફેરવે છે અને ત્યાં પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં ફેરવાય છે. અને આ પ્રશ્ન મોસ્ટ લાઇકલી છે કે નાના આંતરડાના જે કંઈ પણ પાચક રસો છે એ ખોરાકને શેમાં રૂપાંતર કરે છે અથવા તો જે ખોરાકના ઘટકો છે એનું શેમાં રૂપાંતર કરે છે અથવા તો શેમાં ફેરવે છે. તો આ પ્રશ્ન ખાસ કે તેમાં જે કાર્બોદિત છે એ કાર્બોદિતનું રૂપાંતર કરીને તેને ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ફેરવે છે, ચરબીનું રૂપાંતર કરીને તેને ફેટી એસિડમાં ફેરવે છે અને પ્રોટીનનું પાચન કરીને તેને એમિનો એસિડમાં ફેરવે છે. એટલે આ જે છે એ ખાસ કે નાના આંતરડામાં જે કંઈ પણ એની જે રચના છે એ ખાસ મેં જે અંડરલાઈન કરેલી છે આ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ પૂછાઈ શકે છે કે જ્યારે પૂછાય કે નાના આંતરડા વિશે લખો અને ત્યાં ખોરાકમાં શું થાય છે, આ પ્રશ્ન તમને બે માર્કમાં અથવા તો ત્રણ માર્કમાં અથવા તો ચાર માર્કમાં પૂછી શકે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે ફરીથી
નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.